હાય સ્ટુડન્ટ્સ હવ આર યુ ઓલ આઈ હોપ એવરી વન ઇઝ ફાઇન રાઇટ તો બધા મજામાં હશો ને તો આજે આપણે કરશું એક્ટિવિટી આઠ ઓકે શું કરવાના છીએ એક્ટિવિટી આઠ તો એની અંદર છે પેજ નંબર બાર જે આપણે અત્યારે જોશું શું લખેલું છે એ વાંચું છું સમજાવું છું તમે તમારા પાઠ્યપુસ્તક ખોલીને જોજો ઓકે એ સ્પેરો એન્ડ એ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ ચકલી અને પોપટ એ બંને છે એ એક બહુ સારા મિત્ર હતા એવરી ડે ધ ટોકડ વિથ ઇચ અધર જો ટોકડ એટલે એ ભૂતકાળ થઈ ગયો છે એટલે નીચે એને અન્ડરલાઇન કરેલી છે ટોકડ વિથ ઇચ અધર બંને એકબીજા સાથે વાતો કરતા રોજ કરતા બટ ધ પેરોટ લીવડ ઇન ને કેજ એને પારુલ્સ હાઉસ બટ ધ પેરોટ પોપટ છે એ પાંજરામાં રહેતો બરાબર કોના ઘરમાં રહેતો પારુલના ઘરમાં કોના ઘરમાં પારુલના ઘરમાં ધ સ્પેરો લીવડ ઇને ટ્રી પણ સ્પેરો એટલે ચકલી જે છે એ ક્યાં રહેતી ઝાડ ઉપર પેરોલ ગેવ ધ પેરોટ ગુડ ફૂટ તો પારોલ જે છે એ પોપટને સરસ મજાનું જમવાનું આપતી ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ પણ જે ચકલી છે એને જમવાનું જોતું તો એના માટે એ શું કરતી કામ કરતી શું કરતી કામ કરતી વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરોટ ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ તો એકવાર પોપટે આ ઇન્વાઇટેડ મીન્સ આમંત્રણ આપવું બરાબર એને ચકલીને એકવાર શું કર્યું આમંત્રણ આપ્યું કે મારા પાંજરામાં આવ અને મારી શું ખુશી છે ને એ હું તારી સાથે બાટીશ એમ કોને કીધું પોપટે ધ સ્પેરો સેડ નો તો ચકલીએ કીધું શું ના હું નહીં આવી શકું શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ તે બહુ જ ખુશ હતી કોણ તો કે આ સ્પેરો બાર જે હતી પાંજરાની બાર એટલે એ બહુ જ ખુશ હતી ધ પેરોટ ઓલસો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેચ તો હવે જે આ પોપટ હતો એને પણ એ પાંજરાની બહાર આવવું આવવું હતું કોને પેરોટ એટલે પોપટને સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેચ તો એના માટે આમાં સ્પેરો એટલે ચકલીએ એની મદદ કરી શેના માટે મદદ કરી એના પાંજરાને ખોલવા માટે બરાબર બોટ ધ તો આ બંને મિત્ર આ બંને બંને મિત્ર મિત્ર તો તો હતા શું થઈ ગયા આકાશ આકાશમાં ઉડી ગયા ખુલ્લું આકાશમાં ઉડી ગયા ઓકે તો જે આ અંડરલાઇન્ડ કરેલા શબ્દ આપને બતાવે છે એ કયા કાળ છે ખબર છે વિદ્યાર્થી મિત્રો ઈડી લાગેલું છે બરાબર તો વેરી ગુડ આન્સર શું હતું પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ ઓકે ઓકે ચલો પછી જોઈએ બીમાં ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી એક્શન વર્ડ્સ એટલે ક્રિયા એક્શન વર્ડ્સ એટલે ક્રિયા જે લોકો કંઈક ક્રિયા કરતા હોય એને આપણે એક્શન વર્ડ્સ કહીએ છીએ બરાબર તો એને આપણે બે શબ્દ આપેલા છે જેમ કે ટોક તો કે ટોક શું લખેલું છે ટોક તો કે ટોકડ ઇડી લગાવ્યું છે એટલે એ શું થઈ ગયું ભૂતકાળ થઈ ગયું બરાબર પછી લાઇકડ એક ભૂતકાળ આપ્યું છે તો એનું આપણે કરવાનું છે વર્તમાન કાળ બરાબર તો લાઇકડ છે તો એનું થઈ ગયું લાઈક પછી લીવડ છે તો એનું થઈ ગયું લાઈક વર્કડ તો કે વર્ક પછી ઇન્વાઇટ તો કે ઇન્વાઇટેડ ફ્લાય ફ્લૂ ફ્લાય ફ્લ્યુ સે સેડ વોન્ટ વોન્ટેડ બરાબર આવી એક્શન વર્ડ્સ જે છે પોયમમાંથી એ આપણે અહીંયા લખવાની છે બરાબર તો એક્શન વર્ડ્સ આપણે જે સ્ટોરીમાં અન્ડરલાઇન કરેલા છે એ આપણે અહીંયા લેખા ઓકે ના હવે જોઈશી અરેન્જ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર અરેન્જ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી તો આપણે જે વાર્તા ઉપર જોઈ છે એ પ્રમાણે એને ક્રમ આપીને લખવાનું છે કે પહેલા ક્રમમાં શું આવશે બીજો ક્રમમાં શું આવશે ત્રીજામાં ચોથામાં અને પાંચમામાં ઓકે તો આપણે જોઈ પહેલા ક્રમમાં આવશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ વર ગુડ ફ્રેન્ડ્સ પેરોટ અને ચકલી છે એ બહુ સારા મિત્રો હતા એના પછી આવશે ધ પેરોટ લીવડ ઇન એ કેજ એન્ડ ધ સ્પેરો લિવડ ઇન એ ટ્રી તો પેરોટ છે એ પાંજરામાં રહેતો હતો અને ચકલી જે છે એ ઝાડ ઉપર રહેતી હતી ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેચ હવે પેરોટ એટલે પોપટે ચકલીને એક દિવસ આમંત્રણ આપ્યું પછી આવશે ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેચ ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લુ અવે ઇન ધ સ્કાય ઓકે તો આજે ક્રમમાં આપણે ગોઠવવાના હતા એમાં આવશે ત્રણ એક બે પાંચ અને ચાર ઓકે તો હવે આપણે જોઈએ એક્ટિવિટી નવ આન્સર ધ ક્વેશ્ચન્સ તો આની અંદર ઉખાલા જેવું છે યુ નીડ ટુ ક્લિપ્સ ટુ હેંગ વન હેન્કી તો એક રૂમાલ છે બરાબર એને ટીંગાયડો છે આપણે દોરીએ તો આપણે કેટલી ચિપટીઓ ભરાવી છે બે બરાબર યુ નીડ થ્રી ક્લિપ્સ ટુ હેંગ ટુ હેન્કીસ તો બે રૂમાલ હોય તો એને બે રૂમાલને આપણે ત્યાં ત દોરી ઉપર ટીંગાડા છે ત્યારે કેટલી ક્લિપ્સ જોઈ હતી ત્રણ બરાબર તો એક આવે બે રાખાવું હોય તો એક ઉપર રૂમાલ રાખ્યો તો એક છેલ્લે એક વચમાં અને એક ત્રીજી બરાબર તો આવી રીતે એના પછી યુનિટ ફોર ક્લિપ્સ ટુ હેંગ ટુ હેંગ થ્રી હેન્કિસ હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેન્ગ ટેન હેન્કિસ તો તમારે કેટલી ક્લિપ્સ જોઈ દસ હેન્કિસને ટીંગાડવા માટે વેરી ગુડ આન્સર

કરો છો તો પહેલી લાઈન જે છે એ છેલ્લી લાઈન હેરે તમે જ્યારે કાઉન્ટ કરશો આઇડેન્ટિકલ એટલે આમ સીધા લાંબા લાંબા આકા ગારશો દસ બરાબર તો આપને ખબર પડી જશે કે આપણે કેટલી લાઇન્સ કરવી પડશે નવ યુ વોન્ટ સિક્સટીન ફોલ્ડ્સ ઇન એ પેપર તમારે એક પેજમાં સોળ ફોલ્ડ એટલે સોળ વાર ફોલ્ડ કરીએ એવું કરવાનું છે તો હાઉ મેની ટાઈમ્સ યુ વિલ ફોલ્ડ ઇટ એક પેપર છે આપણે પેપરને ખબર છે આપણે કેટલી વાર ને બેવડું વારી શકીએ ચાર તો હવે સોરવાર આપણે ફોલ્ડ કર્યું છે તો એક ટાઈમ ફોલ્ડ કરવા માટે કેટલું જોઈ ઓકે ફોર વેરી ગુડ આન્સર ફોર ટાઈમ્સ એક માટે ફોર જોઈએ તો સિક્સટીન સોળ કરવા માટે કેટલા જોઈએ ચાર ટાઈમ યુ કેન મેક વન ન્યૂ પરફ્યુમ સ્ટીક આઉટ ઓફ ફોન બન ફોર પરફ્યુમ સ્ટીક યુ કેન મેક વન ન્યૂ પરફ્યુમ સ્ટિક એ નવું પરફ્યુમ સ્ટિક બનાવી શકો છો બાર પરફ્યુમ સ્ટિકને સળગાવીને તો આઉટ ઓફ સિક્સટી ફોર સ્ટિક્સ હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક તો સિક્સટી ફોર સ્ટિક્સ છે એ તમે બાયરી છે બરાબર તો એની અંદરથી તમે નવી કેટલી સ્ટિક્સ બનાવી શકશો કેટલી સ્ટિક્સ બનાવી શકશો સિક્સટીન એટલે કે સોળ સ્ટિક્સ બનાવી શકશો ઓકે આ સમજાઈ ગયું હવે એક્ટિવિટી નવ છે એ પૂર્ણ થઈ ગયું છે હવે આપણે એક્ટિવિટી દસ તરફ જઈએ તો એક્ટિવિટી ટેન બરાબર એમાં શું છે કલર ધ પિક્ચર તમારે આ ચિત્ર છે એને શું કરવાનું છે કલર કરવાનું છે ઓકે તો સરસ મજાનું બેડ દેખાય છે બેગ દેખાય છે ટવલ છે ફોટો ફ્રેમ્સ છે પિલ્લો કવર્સ છે બરાબર ટેબલ ડોર આટલા બધું જ તમે નિરીક્ષણ કરી લેજો ઓકે એના પછી આપણે શું કરવાનું છે એ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોશિયેટ પ્રીપોઝિશન્સ હેઝ પર ધ પિક્ચર્સ પ્રીપોઝિશન્સ એટલે નામ ઉપયોગી અવય નામ ઉપયોગી અવય જે આપણે પાંચમા ધોરણમાં કરી લીધેલું છે ખબર છે ને એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ પ્રિપોઝિશન્સ પ્રિપોઝિશન્સમાં આવે ઓન ઇન અંડર નિયર બિહાઈન્ડ બિસાઈડ આ બધું જ જે છે એને આપણે પ્રિપોઝિશન્સ કહીએ છીએ શું કહીએ છીએ પ્રિપોઝિશન્સ ઓકે નામ ઉપયોગી અવય તો હવે આ ટેબલ છે સોરી આ જે પિક્ચર છે પિક્ચરમાં બધી જ વસ્તુ ક્યાં ક્યાં મૂકેલી છે એને આપણે ખાલી જગ્યામાં ભરવાની છે પણ જે ખાલી જગ્યા છે એની અંદર આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરવાનો છે ધ ટેબલ ઇઝ ડેશ ધ વિન્ડો તો હવે ટેબલને જોવાનું છે અને વિન્ડોને જોવાનું છે બરાબર તો ટેબલ છે એ વિન્ડો પાસે છે વિન્ડો પાસે આવી ગયું છે ને તો આપણે પાસે હોય તો એને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ નિયર એટલે પાસે ઓકે ધેર આર સિક્સ પિક્ચર્સ ડેશ ધ વોલ પિક્ચર્સ એટલે ચિત્ર પિક્ચર્સ એટલે ચિત્ર દિવાલ પર ડેશ ચિત્ર બરાબર તો આપણે એની અંદર શું લખ્યું છે ઓન એટલે દિવાલની ઉપર છે બરાબર ઉપર હોય કોઈ પણ વસ્તુ તો આપણે એને ઓન દર્શાવીએ છીએ શું દર્શાવીએ છીએ ઓન ધેર આર ટુ પિલોસ ડેશ ધ કોટ કોટ એટલે પલંગ કોટ એટલે પલંગ તો આપણે એવું કહે છે બે પિલોસ પિલોસ એટલે ઓશિકા પિલોસ એટલે ઓશિકા ડેશ ધ કોટ તો આપણે એવું કહી શકીએ કોટની ઉપર પલંગની ઉપર બે ઓશિકા છે ઉપર એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે ઓન શેનો ઉપયોગ થાય છે ઓન ધ બોલ ઇઝ ડેશ ધ ટેબલ હવે ટેબલ છે અને બોલ છે બરાબર બંને વસ્તુને જોવાનું છે તો જે બોલ છે એ ક્યાં છે તો કે ટેબલની નીચે ક્યાં છે ટેબલની નીચે તો એને આપણે દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ અંડર એટલે નીચે ઓકે ધેર ઇઝ નોટ એ વોશ બેસિન ડેશ ધ પિક્ચર તો આ જે ચિત્ર દેખાય છે બરાબર જે ચિત્ર તમે જોયા એની અંદર વોશ બેસિન એટલે કે આપણે હાથ ધોઈએ ગેંડી એ ગેંડી નથી એમ કહે છે પિક્ચરની અંદર એટલે અંદર હોય દર્શાવવાનું હોય તો આપણે ત્યાં શેનો ઉપયોગ કરીએ છીએ ઇન અંદર હોય તો ઇનનો ઉપયોગ કરીએ છીએ શેનો ઉપયોગ કરીએ છીએ ઇન બરાબર ધેર ઇઝ નોટ એ વોશ બેસન ઇન ધ પિક્ચર પિક્ચરની અંદર વોશ બેસન નથી ઓકે તો આટલા પ્રીપોઝિશન્સ છે એની અંદર આવ્યા છે કયા કયા છે નિયર ઓન અંડર અને ઇન બરાબર ઓકે તો એક્ટિવિટી દસ તમને સમજાઈ ગઈ છે પિક્ચર જોઈને તમારે પ્રિપોઝિશન્સ એટલે નામ ઉપયોગી અવયવ નામ ઉપયોગી નામ ઉપયોગી અવયવ એને તમારે ખાલી જગ્યા પૂરવાની છે હવે આવ્યું એક્ટિવિટી ઇલેવન ફન ટાઈમ મજા લેવાનો સમય બરાબર એટલે એક જોક્સ જેવું પેશન્ટ અને ડૉક્ટર બંને વચ્ચે વાતો થાય છે જોઈ શું ડૉક્ટર આઈ હેવ એ ગ્રેટ પ્રોબ્લેમ આઈ નેવર ફીલ હંગરી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ પેશન્ટ એમ કે છે ડૉક્ટર મને બહુ મોટું સમસ્યા છે સમસ્યા શું છે ખબર છે તમને શું છે તો કે આઈ નેવર ફીલ હંગરી મને ક્યારેય ભૂખ નથી લાગતી જમી લીધા પછી અને હું થાકી નથી જાતો સૂઈ ગયા પછી સુઈને આફ્ટર સ્લીપિંગ એટલે કે સૂઈ ગયા પછી હું ઊઠું એટલે મને થાકડો લાગતો નથી અને મને ભૂખ લાગતી નથી જમી લીધા પછી ડૉક્ટર વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ તો ડૉક્ટરે એવું કીધું ઓ આના માટે મારી પાસે સરસ મજાની દવા છે તો એને શું દીધું જુઓ ટેક ટુ ઓફ ધી ટેબલ્સ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ ટુ એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ તો ડૉક્ટરે એવું કીધું હું તમને ટેબ્લેટ્સ આપું છું આ જે બે ટેબ્લેટ છે એ દરરોજ સાંજે લેવાની ક્યારે લેવાની સાંજે પણ ક્યારે સાંજે સૂઈ ગયા પછી ક્યારે લેવાની છે સૂઈ ગયા પછી અને જે બાકીની બે છે એ તમે બિફોર વેકિંગ અપ તમે ઊંઠાના હો ને જે સવારમાં એની પહેલાં બે લેવાની અને બીજી બે ક્યારે લેવાની છે સૂઈ ગયા પછી સૂઈ ગયા પછી બે અને ઊંઠા પહેલાં બે એવી રીતે ડૉક્ટરે કીધું ઓકે સમજાણો ને મજા આવી ગઈ ઓકે નેક્સ્ટ ધેર વર થ્રી ફ્રેન્ડ્સ કેટલા મિત્રો છે ત્રણ ધે રિક્વેસ્ટેડ ગોડ તો એ લોકો વિનંતી કરે છે ભગવાનને કાંક જોઈએ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન કોની કોની વચ્ચે વાતો થાય છે પહેલો માણસ છે બીજો અને ત્રીજો તો પહેલો કે છે ગોડ પ્લીઝ ગીવ મી એ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ ફર્સ્ટ પર્સન એવું કીધું ભગવાન તું મને એક રૂમ દે જે રૂમ શેનો ભરેલો હોય છે ડાયમંડ્સ ડાયમંડ્સ એટલે કે હીરા બરાબર ડાયમંડ્સ એટલે તમે જોયું છે ને ડાયમંડ રિંગ્સ હોય છે પછી ડાયમંડ્સના નેકલેસ હોય છે હોય છે ને બરાબર એવો એક રૂમ આપો સેકન્ડ પર્સન ગોડ પ્લીઝ ગીવ મી એ ફૂલ ઓફ ગોલ્ડ તો બીજા પર્સન એવું કીધું એ ભગવાન તું મને એક રૂમ આપ અને એ રૂમ જે છે એ શેનો ભરેલો હોવો જોઈ સોનાનો શેનો ભરેલો હોવો જોઈએ સોનોથી આખો રૂમ છે એ સોનેથી ભરેલો હોવો જોઈએ બરાબર એમ કોને કીધું સેકન્ડ પર્સન તો હવે થર્ડ પર્સને કીધું ગટ પ્લીઝ ગીવ મી ધ કીસ ઓફ ધેર રૂમ્સ તો ત્રીજા વ્યક્તિ એવું કીધું એ ભગવાન આ બેએ તો જે માયગું છે ને એક હીરા માઇગા છે એ રૂમ ભરેલો અને બીજા એ સોનાનો રૂમ માય છે બરાબર કે સોનાથી આખો ભરચા હોવો જોઈએ એવો તો ભગવાન તું મને છે ને ચાવી આપી દે શું આપી દે ચાવી એ બે રૂમની ચાવી આપી દે શું કામે તો કે જે ચાવીથી શું કરી શકે દરવાજો ખોલીને સોનું છે એ લઈ શકે અને ડાયમંડ છે એ પણ લઈ શકે લઈ શકે ને ઓકે તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી એઈટ નાઇન અને ટેન અને ઇલેવન કરી છે બરાબર જે મેં તમને સમજાવી છે તો તમારે પણ પાઠ્યપુસ્તકમાં ખોલીને આ વસ્તુ જે છે એ જોવાની છે અને વાંચવાની છે શું કરવાની છે જોવાનું છે અને વાંચવાનું છે બરાબર અને આ બધું જ મેં જે પૂર્યું છે એક્ટિવિટી બીમાં સીમાં બરાબર નાઇનમાં ભરેલું છે ટેનમાં ખાલી જગ્યા પછી બોક્સ પછી ક્રમમાં ગોઠવીને એ બધું જ તમારે ટેક્સ્ટબુકમાં ઉતારવાનો છે તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય અને ચેપ્ટર પણ પૂરું થાય છે ઓકે બાય બાય ટેક કેર એન્ડ હેવ એ ગુડ ડે